તથા રાજરાજેશ્વરી શ્રી બહુચર માતાજી મંદિર ખાતે શ્રાવણ માસમાં નીલકંઠ મહાદેવ મંદિર ટ્રસ્ટ તેમજ સેવકગણો દ્વારા આખા મહિના દરમિયાન શાસ્ત્રી જીતુભાઈ અમૃતભાઈ જોશી અદગામવાળાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મંત્રજાપ અભિષેક અનુષ્ઠાન પૂજા આરતી વગેરે કરવામાં આવે છે તેમાં ભક્તો દ્વારા ચંદન પુષ્પ તેમજ બિલીપત્ર ચડાવી પૂજા અર્ચના કરવામાં આવે છે સમગ્ર શ્રાવણ માસમાં સેવકગણ દ્વારા સવા લાખ બિલીપત્ર ચડાવવામાં આવ્યા હતા નીલકંઠ મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનનો લાભ લે છે તેમજ નીલકંઠ મહાદેવ મંદિર અને રાજરાજેશ્વરી બહુચર માતાજીનું મંદિર થરા તેમજ તાણા અને આજુબાજુના ગામોના લોકો માટે આસ્થા તેમજ શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું છે શ્રાવણ માસમાં ચાર સોમવારના દિવસે સેવકગણ દ્વારા ભગવાન ફોળાનાથને વિવિધ પુષ્પોથી સુશોભિત કરી શણગારવામાં આવે છે તેમજ અમાસના થયેલા દિવસે સુંદર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે તેમાં પંડિત તરીકે શાસ્ત્રી જીતુભાઈ અમરતભાઈ જોશી અદગામવાળા રહ્યા હતા અને યજ્ઞના અજમાન રાજપુરોહિત જયંતિલાલ પૂનમચંદ પરિવારે લાભ લીધો હતો આ કાર્યક્રમમાં નીલકંઠ મહાદેવ મંદિર ટ્રસ્ટીઓ કિશોરભાઈ ચંદુલાલભાઈ ઠક્કર મધુભાઈ લાલજીભાઈ આચાર્ય રમેશભાઈ મણિલાલ પૂજારા રમેશભાઈ સાકરિયાવાળા દશરથભાઈ સોની જથુભાઈ રોકડિયા હેમુજી તેરવાડિયા ઉમેશભાઈ પ્રજાપતિ વસંતલાલ જગજીવનદાસ થક્કર પૂજારી મુકેશભાઈ ગોસ્વામી વગેરે તેમજ થરા અને તાણાના નગરજનોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ કાર્યક્રમમાં સમગ્ર સેવકગણે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને સાંજે ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા રાજેશ જોશી આઝાદ ન્યૂઝ થરા